દાહોદ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા નિયત થયેલા ટેકાના ભાવો મુજબ ખેડૂતોએ ઉત્પાદન કરેલ અનાજની ખરીદી કરવાનો દેશમાં સૌ પ્રથમ નિર્ણય કરવામાં આવ્યો છે દાહોદ જિલ્લામાં ટેકાના ભાવે મકાઈ બાજરી અને ડાંગર ખરીદીનો શુભારંભ ભારત સરકારના આદિજાતિ રાજ્યમંત્રી શ્રી જશવંતસિંહ ભાભોર અને ગ્રામ વિકાસ મંત્રી તેમજ રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડના હસ્તે એપીએમસી દાહોદ ખાતે નિયત ખરીદ કેન્દ્રો પરથી કરવામાં આવ્યો હતો આ પ્રસંગે દીપ્રાગટ્ય સાથે યોજનાનો શુભારંભ કરાવતા કેન્દ્રીય આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક બે હજાર બાવીસ સુધીમાં બમણી થાય ખેડૂતો સક્ષમ અને મજબૂત બને તે માટે દેશમાં સૌપ્રથમ કદમ ટીકાના ભાવે ઉત્પાદન ખરીદી માટેનું ઐતિહાસિક કદમ ભર્યું છે તેમને દેશના જુદા જુદા પ્રદેશોમાં ખેડૂતોના ઉત્પાદન પ્રમાણે પોષણક્ષમ ભાવુ નક્કી કર્યા છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે રાજ્ય સરકારના પુરવઠા નિગમ લિમિટેડના જિલ્લાના જુદા જુદા કેન્દ્ર ખાતેથી તારીખ એકત્રીસ બાર બે હજાર અઢાર સુધી ખરીદવામાં આવશે ઓનલાઈન એનરોલમેન્ટ રજીસ્ટ્રેશન કરાવવા જુદા જુદા તાલુકાના ખરીદ કેન્દ્રોનો સંપર્ક કરી આ યોજનાનો લાભ લેવા ખેડૂતોને આહવાન કર્યું હતું ખેડૂતોના પાકનું વળતર કોઈ વચેટિયા કે દલાલો વગર તેમના ખાતામાં સીધે સીધું જમા થશે જિલ્લાના ખેડૂતોને સિંચાઈ યોજનાનો લાભ આગામી સમયમાં મળી રહે તે માટે કડાણા આધારિત સિંચાઈ યોજના ટૂંકા ગાળામાં પૂર્ણ થનાર છે આજે દૂધની આવક પણ પ્રતિદિન એક લાખ લીટર થઈ છે તે માટે જિલ્લાના પશુપાલનના વ્યવસાયને વધુ વેગવંતુ બનાવવા માટે જિલ્લામાં અલાયદી જિલ્લાની દૂધ ડેરી શરૂ કરવા માટેનું આયોજન છે તેમ કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી ભાભુરે જણાવ્યું હતું ગુજરાત સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન વિજયભાઈ રૂપાણીએ માનવ માટે એકસો આઠ ની શરૂઆત તો કરી હતી પણ સમગ્ર ગુજરાત ના મોગા પશુઓને પણ સારવાર એકસો આઠ જેવી મળે અને ગામડામાં હોય કે શહેરમાં હોય રહેતું મારું પશુ નાગેશ્વર સેન કેટીવી ન્યૂઝ ગુજરાતી દાહોદ